અને વિસ્તૃત રીતે આપણને વાત કરવાના છે. આ એક જગ્યા છે, હું માનતો હતો કે જ્યાં દર વખતે આપણે 1 સપ્ટેમ્બરે આ વિસ્તારમાં મળતા હોઈએ છીએ, જયારે 1 સપ્ટેમ્બરે મળતા હોઈએ છીએ ત્યારે આપણા પૂર્વજોની મહેનતને, એમના ત્યાગ અને બલિદાનને બિરદાવવા માટે આપણે ભેગા થતા હોઈએ છીએ. અને આપણે એ પણ યાદ કરતા હોઈએ છીએ કે એક સમય એવો હતો આપણી પાસે કે હિન્દુસ્તાનનો એક ખેડૂત છે એ 1 ઇંચ જમીનનો માલિક નહોતો. એ વખતે જમીનદારોની ખેતીમાં આપણે બધા જ એના ખેતરમાં મજૂરી કરવા જતા હતા. એ જમીનદાર હોય એ રાજાઓને કે બ્રિટિશરોને એમના જે ઉત્પાદનની ચોથ એક ભાગ એમને આપવા જતો હતો, વેટ કરતા હતા આપણે, એમાંથી આપણે મુક્તિ મળી. એટલા માટે 1 સપ્ટેમ્બર ખેડ સત્યાગ્રહ દિવસ તરીકે ઉજવીએ છીએ. હું થોડી એની પશ્ચાદભૂમિમાં જવા માંગુ છું, ખાસ કરીને મારા યુવાન મિત્રો માટે અમારે વાત કરવી છે. આઝાદી નહોતી મળી એ વખતે કોંગ્રેસની સ્થાપના થઈ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટણી આવી છે એટલે એમની પાસે જેટલી કોંગ્રેસને દેવા માટેની ગાળો હશે, અપમાનો હશે, બધું જ કહેશે. પણ મારે કોંગ્રેસની વાત કરીને થોડાક ભાજપને પણ પ્રશ્નો પૂછવા છે. અત્યારે તમે બધા જ કોંગ્રેસના આગેવાનો છીએ, પાછળ બેઠા છે, એમાંથી કેટલાય લોકોને ટિકિટો મળી, ધારાસભ્યો થયા, સંસદ સભ્યો થયા, કેન્દ્રમાં અને રાજ્યમાં મંત્રીઓ પણ થયા, અને પ્રજાએ સન્માન પણ આપ્યું. એક કારણ કે કોંગ્રેસના ધારાસભ્યો હતા, કોંગ્રેસના આગેવાનો હતા. સામે પણ કેટલાય લોકો બેઠા છે કે જેમાંથી ગ્રામ પંચાયતના સભ્ય થયા, ગ્રામ પંચાયતના સરપંચ થયા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્ય, પ્રમુખ કેટલું થયા. કારણ કે આપણે કોંગ્રેસના બધા જ સભ્યો છીએ. પરંતુ 47 પહેલા કોઈ એવી ટિકિટની વહેંચણી નહોતી થતી મિત્રો. કોંગ્રેસના સભ્ય થવું એટલે આફતને નોતરું આપવાનું હતું. કોંગ્રેસના સભ્ય થવું એટલે અંગ્રેજોની પોલીસ એમના ઘર સુધી એને સુખેથી રોટલો ખાવા દેતા નહોતા. કોંગ્રેસના સભ્ય થવું એટલે જેલમાં જવું, ધંધો રોજગાર છોડવો, નોકરી છોડવી, અભ્યાસ છોડવા, જિંદગી પ્રજાને સમર્પિત કરી દેવી. એટલા માટે કોંગ્રેસના 4 આના દઈ અને એ વખતે સભ્યો થતા. કોંગ્રેસની 4-4, 5-5 પેઢી આ રીતે પ્રજાને સમર્પિત થઈ અને લડતી રહી, ના એના પરિવાર સામે જોયું કે ન એની પોતાની સામે જોયું. થોડાક દાખલા આપવા માંગુ છું મિત્રો, સમય છે એટલા માટે. મહાત્મા ગાંધી પોરબંદરમાં જન્મા, એ વખતના દિવાનના દીકરા, સોનાની ચમચી સાથે જન્મેલા સરદાર સાહેબ કરમસદની અંદર નડિયાદમાં જન્મા, કરમસદ તેમની પિતાજીની ભૂમિ, જવાહરલાલ નહેરુ આનંદ ભવનમાં જન્મા, સોનાની ચમચી સાથે જન્મા, આ ત્રણેય મહાનુભાવોના ઘરો આજે પોરબંદર, કરમસદ કે અલ્હાબાદની અંદર છે, એના ઘર જેવા ઘર આજે પણ બનાવ્યા નથી, એટલા સંપન્ન પરિવારમાંથી આવતા. અને છતાં જ્યારે પૃથ્વી છોડીને ગયા ત્યારે ફકીરની જેમ ગયા. મહાત્મા ગાંધી જિંદગીભર પોતળીભર રહ્યા અને ત્રીજા વર્ગમાં મુસાફરી કરી, જે ત્રીજો વર્ગ તો આજે રેલવેનો જોવા મળતો નથી. પણ મારા જેવા આજે અનેક લોકો એવો સાદાયનો દાવો કરે છે, એમ કહે છે કે હું પ્રધાન સેવક છું. મહાત્મા ગાંધીએ કોઈ દિવસ એવું નહોતું કહ્યું કે હું પ્રધાન સેવક છું. સરદાર સાહેબ કે નહેરુએ પણ એવું નહોતું કહ્યું કે હું પ્રધાન સેવક છું. છતાં ફકીરને જેમ ગયા, અને જે પોતાની જાતને પ્રધાન સેવક ગણાવે છે, જેની પાસે જન્મ્યા ત્યારે એક જોડી ચપ્પલ નહોતા મારી જેમ, એ 4.5 કરોડનો કોટ પહેરીને ઉદ્યોગપતિઓનો, એમ કે છે હું સાદાઈથી જીવું છું.
કોંગ્રેસ હતી મિત્રો. જવાહરલાલ નહેરુ જેટલા વર્ષ વડાપ્રધાન રહ્યા એના કરતા તો વધારે એને જેલની સજા થઈ. આઝાદી મળી, આઝાદીની અંદર કોંગ્રેસના આગેવાનો જેલમાં ગયા, ગોળીઓ ખાધી, લાઠીઓ ખાધી, પરિવાર બરબાદ કર્યા. પણ ભાજપના જે પૂર્વજો હતા આરએસએસ અને હિન્દુ મહાસભા, એ તો બ્રિટિશ શાસનના વફાદાર નાગરિકો થઈને રહ્યા. એણે એક પણ આંદોલનમાં ક્યારેય ભાગ લીધો નહીં. આઝાદી સંગ્રામની લડાઈની અંદર ભાજપના એક આગેવાનોએ એક ટાંકણી પણ એમને લાગી નથી. આઝાદી મળી ગઈ એના પછી એમને લાગ્યું કે હવે વડાપ્રધાન થવા માટે પક્ષ બનાવવો જોઈએ, એટલા માટે જનસંઘની સ્થાપના કરી. આઝાદી પછી પણ અનેક પડકારો આવ્યા. દેશને ઘડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વજો જનસંઘ આરએસએસ એ દેશને તોડવાનું કામ કરી રહ્યા હતા. શું કર્યું એમણે? ભારતનું બંધારણ બનતું હતું એનો વિરોધ કર્યો. છેલ્લા સુધી એમ કહેતા રહ્યા કે આ બંધારણને અરબી સમુદ્રમાં ફેંકી દેવું જોઈએ, કારણ કે એમાં ગરીબ લોકોને હક આપ્યા હતા, એની અંદર મહિલાઓને હક આપ્યા હતા, એમાં બાળકોને હક આપ્યા હતા, એમાં ખેડૂતોને અધિકાર આપ્યા. બંધારણ દેવાય એની વાત આવી ત્યારે પણ મહાત્મા ગાંધી હોય, ઇન્દિરા ગાંધી હોય કે પછી રાજીવ ગાંધી હોય કે બિયનસિંહ હોય, આ બધા બલિદાનો, મોંઘા મુલા બલિદાનો કોંગ્રેસ પક્ષે આપ્યા છે. હું વાત એ કરતો હતો કે 1947માં આપણે એક ઇંચ જમીનના માલિકો નહોતા. કોંગ્રેસે ખેડૂતોની જમીનનો કાયદો લાવ્યા અને આપણને જમીનના માલિકો બનાવ્યા. આ વિસ્તારની અંદર સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ દેસાઈ અને ઉત્તમભાઈ પટેલ, ઉત્તમભાઈ તો હજી જીવે છે, એમણે આંદોલનો કર્યા અને ઇન્દિરા ગાંધીને હસ્તે આ વિસ્તારની અંદર ઘાસિયા જમીનના અધિકારો અપાયા, એના પટ્ટાઓ અપાયા. આ કામ કોંગ્રેસે કર્યું. જમીનો આપણને આપી, જમીનો ઉપર કુવા કરવા હતા તો કુવા આપ્યા, એમાં વીજળીનું કનેક્શન જોઈએ તો વીજળીના કનેક્શનો આપ્યા, બિયારણ આપ્યા, ખાતરો આપ્યા, ખેતી કરવા માટે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ આપણને આપી. અને બે પાંદડે થયા તો ભાજપવાળા એમ કહે છે કે આ બધું જે થયું અમારા સાહેબને કારણે થયું છે. ગુજરાતની અંદર 57 વર્ષ ગુજરાતની સ્થાપનાને થયા છે. 57 વર્ષમાંથી 23 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું શરૂઆતના, અને 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે. 1960માં જયારે ગુજરાત રાજ્ય બન્યું ત્યારે મુંબઈ અને બધો ઔદ્યોગિક રીતે સક્ષમ વિસ્તાર હતો એ તો મહારાષ્ટ્રમાં ગયો. આપણી પાસે કોઈ આવક નહોતી, છતાં શરૂઆતના 23 વર્ષની અંદર કોંગ્રેસે અને આપણી ગુજરાતની જનતાએ, આપણા પૂર્વજોએ મહેનત કરીને ગુજરાતની અંદર નમૂનેદાર વિકાસ કર્યો. શું કર્યું આપણે? ગુજરાતમાં જેટલા ડેમ બાંધ્યા છે બધા જ 212 બધા ડેમો કોંગ્રેસના રાજમાં થયા. ભાજપે શું કર્યું? બોરીબંધ બાંધ્યા. બોરીબંધ બાંધી અને શું કર્યું? ફોર વ્હીલ લેવા, બધા ચાર વ્હીલ, બધા જેટલા જેટલા ભાજપના આગેવાનો છે એને ચાર વ્હીલ વાળા વાહનો થઈ ગયા. ગુજરાતની અંદર જેટલી પણ આજે સ્કૂલો છે, જેમાં હું ભણ્યો, જેમાં તમે ભણ્યા, જેમાં તમે બધા જ આપણા વડવાઓ ભણ્યા, એ અમરસિંહ ચૌધરી હોય, ઉત્તમભાઈ પટેલ હોય કે અત્યારની આપણી પેઢી હોય, એ તમામ પ્રાથમિક શાળાઓ કોંગ્રેસના રાજમાં બની. ભાજપે એક નવી નિશાળ ન ભણાવી. ગુજરાતની અંદર જેટલી માધ્યમિક શાળાઓ છે એ બધી જ કોંગ્રેસના રાજમાં બની. સરકારી અને ગ્રાન્ટેબલની વાત કરું છું. જેટલા પણ આજે કોલેજો છે, વલસાડથી માંડીને વાપી સુધીની સરકારી કોલેજો, ગ્રાન્ટેડ કોલેજો, એ બધી જ કોંગ્રેસના રાજમાં બની. તમામ યુનિવર્સિટીઓ ઉત્તર ગુજરાત,
ગુજરાત, દક્ષિણ ગુજરાત, ગુજરાત, સૌરાષ્ટ્ર, એમએસ યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આયુર્વેદિક યુનિવર્સિટી, તમામ યુનિવર્સિટીઓ કોંગ્રેસના રાજમાં. ભાજપે યુનિવર્સિટીઓ બનાવી કેવી ખબર છે? પારૂ યુનિવર્સિટી અને સુમંદિર યુનિવર્સિટી, જેમાં બહેનોના શોષણ થયા અને અબજો કરોડ રૂપિયા લેવાયા. તમામ મેડિકલ કોલેજો જેમાં 200-500 રૂપિયા દઈને આપણા દીકરા દીકરીઓ ભણ્યા અને આજે ભણે છે, એ તમામ સરકારી મેડિકલ કોલેજો કોંગ્રેસે બનાવી. તમામ બંદરો કોંગ્રેસે બનાવ્યા, તમામ માછીમાર માટેના બંદરો કોંગ્રેસે બનાવ્યા, તમામ એરપોર્ટ કોંગ્રેસે બનાવ્યા, તમામ રેલવે સ્ટેશન કોંગ્રેસે બનાવ્યા, તમામ એસટી ડેપો કોંગ્રેસે બનાવ્યા. વલસાડનો ડેપો હોય કે બીજા કોઈનો ડેપો હોય, એરપોર્ટ તો કોંગ્રેસે બધા જ બનાવ્યા, પણ મોદી સાહેબે એક એરપોર્ટ બનાવ્યું, કયું ખબર છે? ધોરડા ઇન્ટરનેશનલ એરપોર્ટ 2013 એનું ખાતમુહૂર્ત થયું. મેં તકતી મારેલી છે આજે, અને ત્યાં એટલી બધી જગદીશભાઈ ફ્લાઇટ આવે છે, એટલી બધી ફ્લાઇટ આવે છે ત્યાં ધોરડા એરપોર્ટ ઉપર, કે આકાશ આખું ભરાઈ ગયું છે, હજી સુધી એક ફ્લાઇટ નીચે ઉતરી શકી નથી. મોદી સાહેબનો વિકાસ આવો છે. તમામ સરકારી ઓળખાણો જેટલા છે, નાના પોંડા, મોટા પોંડા, વલસાડ, વાપી થી શરૂ કરીને અમદાવાદ સિવિલ સુધીના કે સુરત સુધી સુધીના તમામ હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલો, રેફર હોસ્પિટલો, બધી જ હોસ્પિટલો કોંગ્રેસે બનાવી. ભાજપે 22 વર્ષમાં એક નવી હોસ્પિટલ આપી નથી. હતા એમાં ડોક્ટરોએ ડોક્ટરોએ ઓછા કરી નાખ્યા, નર્સ પણ ઓછી કરી નાખી, પેરામેડિકલ સ્ટાફ ઓછો કરી નાખ્યો, શિક્ષકો ઓછા કરી નાખ્યા, તલાટી મંત્રી ઓછા કરી નાખ્યા, તમામ જીએટીસી બધી આજે ઔદ્યોગિક વિકાસની વાત કરે છે. આ વાપી કોઈ વખત આપણે ગ્રામ પંચાયતમાંથી આજે સૌથી મોટી મહાનગરપાલિકા અને વાપીની જીએડીસી એટલે એશિયાની સૌથી મોટામાં મોટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કોના વખતમાં બની? અંકલેશ્વર આખા એશિયાની ત્રીજા નંબરની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કોના વખતમાં બની? કોંગ્રેસના રાજમાં. ગાંધીનગર આપણું કેપિટલ કોંગ્રેસે બનાવ્યું. અમદાવાદની અંદર આઈઆઈટી, આઈઆઈએમ, ઇસરો કોંગ્રેસના રાજમાં બન્યા. અહીંયાથી સુરત જઈ શકાતું નહીં, પણ ભારત કોંગ્રેસના રાજમાં ચંદ્ર ઉપર પણ પહોંચી ગયું અને ભારતનું મંગળયાન મંગળ ઉપર પણ પહોંચી ગયું. 1.5 વર્ષે પહોંચ્યું ત્યાં. આ કોંગ્રેસે કહ્યું અને આ સડેલા મોઢાવાળા પાછા એમ કહે કે કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું? અરે તારા બાપાને પૂછ. બાપાએ પૂછ્યું છે કે નહીં? બાપાએ મહેનત કરી, એના દાદાએ મહેનત કરી, અને કોંગ્રેસના રાજમાં ભણ્યા તમે એટલે અમારી સામે આ પ્રશ્ન પૂછો છો. અને એનો સચો જવાબ અટલ બિહારી વાજપેયી વિધાન સંસદમાં આપ્યો હતો કે હું એવો માણસ નથી કેમ પૂછું કે 50 વર્ષમાં કોંગ્રેસે શું કહેવું, અને એ પૂછવું એટલે દેશના પુરુષાર્થની સામે પ્રશ્ન પૂછવો. પણ આ તો વંઠેલ પ્રજાતિ ગીત છે. ભાજપના લોકો એટલે ઉઠલ પાણીયા બધા જ, એ કોઈનું માને નહીં. એવા પ્રશ્નો પૂછી પૂછી અને યુવાનોના મન દૂષિત કરે છે. ત્યારે મારે આપ સૌને વિનંતી કરવાની છે કે વિકાસ તો કેવો થયો? એટલે ભાજપના લોકોને આજે ગુજરાતની પ્રજા એમ કહે છે કે વિકાસ પાગલ થઈ ગયો, કોઈ કે વિકાસ વંઠી ગયો છે, કોઈ કે વિકાસ ગાંડો થયો છે, ક્યાંક ક્યાંક વિકાસ લૂંટારો પણ થઈ ગયો છે, અને ક્યાંક ક્યાંક વિકાસ બળાત્કારી થઈ ગયો દિલ્હીમાં જઈને, અને કોઈ કોઈ વિકાસ તો એવો છે કે 65-70 વર્ષનો વિકાસ જુવાન છોકરીની પાછળ પડી ગયો. આવા બધા એટલે હવે સમય આવી ચૂક્યો છે. હજી વાર છે મિત્રો, હું આવશે ત્યારે હું તમને જાહેરાત કરીશ. અહીંયાથી આરામથી બેસો, હજી મને અહીંયા સંવાદ આપશે એટલા માટે હું તમારી સામે ઉભો છું. બોલું એટલે વાત એ કરતો હતો કે વિકાસ કોનો થયો,
સરકારના ઉત્સવોનો, સરકારી યાત્રાઓનો આનો વિકાસ થયો અને જૂઠું બોલવાનો જોર ચીપકાશે. જૂઠું બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવાનું. અને વિકાસ આપણો કોઈનો થિયોરી થયો કોઈનો? આ વખતે મોદી સાહેબ એમ કહી રહ્યા હતા કે ખેડૂત ભાઈઓ, એક વખત મને મત આપો, તમારા ટેકાના ભાવ બમણા કરી દઈશ અને તમારી આવક બમણી થઈ જાય, તમારા ટેકાના ભાવ દોઢ ગણા કરી દઈશ અને આવક બમણી કરી દઈશ. આપણા ઉત્પાદનના ભાવો વધ્યા ખરા? એકેયના, કપાસના કે પછી ચોખાના કે બીજા કોઈના જે ઉત્પાદન આપણે કરીએ છીએ ને, હતા એના અડધાથી આવક. એમ કહ્યું હતું કે એક વખત માત આપો, તમારા બધા જે જુવાન છોકરાઓ છે ને એને નવી એક કરોડ નોકરીઓ આપી. માથે ઉડીને રૂવે છે ગબરસિંહ ટેક્સટાઈલમાં પછી નોટબંધી. નોકરીઓ ગઈ, ધંધા રોજગાર ગયા, ખેતીમાં આપણી આવક અડધી થઈ ગઈ, મનરેગા યોજના લગભગ ઠપ કરી દીધી આપણી, શિક્ષણ મોંઘું કર્યું, તમે મેડિકલ સારવાર મોંઘી કરી દીધી, તમે એસટી બસો હતી અમારી પાછી લઈ લીધી, અમારી નિશાળોમાં તમે નોકરીઓ શિક્ષકો આપતા હતા એ શિક્ષકો ઓછા કર્યા, તમે ડોક્ટરો ઓછા કર્યા, તમે શું કામ કર્યું અમારું, કોનો વિકાસ થયો? મારી પાછળથી એમના પુખ્યા જવાબ આપ્યો કે જેના બાપુજી અમિત શાહ હોય અને જેના અંકલ છે એ નરેન્દ્ર મોદી હોય એવા જય શાહનો, શાહજાદાનો વિકાસ છે. 50,000માંથી એક વર્ષમાં 80 કરોડ. ખાઓ પીઓ મજા કરો, કારણ કે તમારા પિતાજી દિલ્હી બેઠા છે અને અંકલ પણ ત્યાં છે. પ્રજા તો હતી ત્યાં ત્યાં રહે છે અને નવા નવા નુસખા આપણા ઉપર કરે. એવા નુસખા કર્યા, નોટબંધી કરી અને જાહેરાત કરી સાહેબે કે આજથી 500 અને 1,000 કાળું નાણું છે ગંગા નદીમાં વહેવાવી દેવાનું. આપણને 5 મહિના લાઈનમાં ઉભા રાખ્યા. કાળા નાણાવાળો કોઈ ઉભો રહ્યો ખરો? એક પણ નહીં. અને પછી પાછા ગબરસિંહ ટેક્સ લઈ આવ્યા, વેપારીઓને ધંધો રોજગાર ભાંગી નાખ્યો, આપણને 6-6 મહિના સુધી લાઈનમાં ઉભા ઉતરા કરી દીધા. અને બહેનોને તો બહુ કહેતા સાહેબ, ભાઈઓ બહેનો. અને પછી બહેનોને એમ કે બહેનો સાંભળજો, કઈ તકલીફ પડે તો એક પુષ્કાળ લખજો, તમારો ભાઈ ગાંધીનગર બેઠો છે. કીધું તો કે નહોતું કીધું બહેનોને? બરાબર, હવે પોસ્ટકાર્ડ તો ક્યાં લખવા જાઉં? પણ બહેનોને હતું એ પાછું લઈ લીધું. આ નોટબંધી આવી ને એમાં આપણે ભાઈઓ છે એને બધાને આમ તો ખબર હોય કે બહેનો છે ને આપણાથી છૂપી છૂપી બચત બહુ કરે. આપણા ઘરમાં આપણા સાસરા પક્ષના કોઈ લોકો આવે તો બહેનના હાથમાં 5-25 રૂપિયા 100 રૂપિયા આપી જાય, છોકરાના હાથમાં આપી જાય. બીજા મહેમાન આવે છોકરાને આપી જાય તો છોકરાના હાથમાં માં ના આપે કોઈ દિવસ, એ તો પોતે છુપાવીને ક્યાંક મૂકી દે. એમ 5, 50, 100, 200, 1,000, 2,000, 5,000, 10,000 જેવી શક્તિ એટલી બહેનો પાસે બચત થયેલી પડી હોય. પછી આપણને જરૂર પડે ક્યારે તો આપણે કહીએ કે પૈસા આજે જરૂર છે, પણ મેળ પડતો નથી ક્યાંય. તો બેન ઘરમાંથી કહે કે હું પડોશમાંથી લઈ આવી દઉં પણ પાછા દઈ દેવા જોશે, તો કે વાંધો નહીં. પડોશમાં તો ખાલી બેન ખાલી હા ઉકારો કરવા જાય, બાકી ઘરમાં પડ્યા હોય ને એમાંથી આપે. પછી કહે કે પાછા મને વ્યવહાર મારે સાચવવો છે, અઠવાડિયે પાછા આપી જતો. પછી આપણે પાછા આપી દેવા પડે. એવી જે બહેનોએ બચત કરી હતી આ ગાંધીનગરવાળા ભાઈએ દિલ્હી જાય અને ખાલી કરાવી નહીં, ખરાબી કરાવી નાખી ને બહેનોને. સાચી વાત છે કે નહીં? બધાને ખાલી કરાવી. આમ તો એ કહીને ગયા હતા કે એક વખત મત આપો એટલે બધાના ખાતામાં 15-15 લાખ જમા કરાવી દઈશ.
હવે આપણે એને ઓળખી ગયા છે આટલા વર્ષ પછી. જૂઠું બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવું એનો તખિયા કલામ છે. એટલે મારી બધાને વિનંતી છે આ વખતે, કારણ કે સાહેબ આવશે આ વખતે, એટલે આવ્યા પહેલા થોડાક આતંકવાદી આવવાના. આપણે વાઘ આવ્યો અને વાઘ કહીએ છે ને, એમ કેટલા વર્ષથી 22 વર્ષથી વાઘ આવ્યા રાખે છે. પેલા રામ મંદિર જેવું છે, દરેક ચૂંટણી આવે એટલે સાહેબ કે કસમ રામજી ખાતે હે મંદિર વહી બનાયે લેકિન તારીખ નહીં બતાએ. કેટલા 40 વર્ષ થઈ ગયા, પેલા રામ મંદિરના નામે બનાવ્યા, પછી ગંગાધર વેચીને ક્ષેત્રા, પછી ગાયોના નામે ક્ષેત્રા, પછી 370મી કલમ, કોમન સિવિલ કોડ, એક માથાની સામે 10 માથા, મિયા મુસાફ, ચીનને લાલ આંખ કરી દેવાની, દરેક ચૂંટણીમાં આવે છે ને. પણ દરેક વખતે ખબર પડે કે માળા હાળા છેતરી ગયા, છેતરી ગયા એમ. હવે પાછા માળા હાળા છેતરવા આવ્યા છે. જયારે સાહેબને તકલીફ પડે ને ત્યારે શું કરે ખબર છે? સાહેબના આંખમાંથી પાણી ચલા જાય ને આપણા એના સાહેબના આંખમાંથી પાણી પડે એટલે મારી બહેનો તો પેલા રડે. એટલે આ વખતે આ મગરના આંસુ હશે, બહેનો કોઈ રડતા નહીં એના નામે. આ ચૂંટણી હારવાના છે એટલે એકાદ વખત રડશે અને 2-5 વખત આતંકવાદીઓ આવવાના. અને આતંકવાદી પકડાય ત્યારે તમે કહેજો કે કોઈ આતંકવાદી ઉપર દયા ખાતા નહીં, તમારે એનું જે કરવું એ કરી નાખજો. પણ અમે તો તમને પૂછવાના કે અમને અમારા ખેતીવાડીના ઉત્પાદનના ભાવો ક્યારે આપશો, અમારી નિશાળો સારી ક્યારે બનાવશો, અમારા દવાખાના ક્યારે સારા બનાવશો અને સસ્તા ભાવે ક્યારે સારવાર આપશો, તમે અમારા દીકરા દીકરીઓને નોકરીઓ ક્યારે આપશો, અમારી મનરેગા યોજના ક્યારે લઈ આવીશો, અમારું રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટ, જંગલની જમીન આપવાના અધિકારો, સોવાનના પ્લોટ આપવાના અધિકારો, ઘરનું ઘર આપવાના અધિકારો અમને ક્યારે પાછા આપશો, જે કોંગ્રેસ અગાઉ આપતી હતી 22 વર્ષ પહેલા એ પાછું ક્યારે આપશો? છેલ્લા 22 વર્ષ પહેલા ઇન્દિરા ગાંધીના વખતમાં આપણે 100 વાર આપણો જેને કોઈ ગામમાં જમીન મકાન કોઈ નહોતું એને બધાને આપણે આપશો. આ સાહેબ આવ્યા એટલે પછી એને કીધું કે હવે અમે બીપીએલ નાખી દેવાની. હવે બીપીએલ ક્યાં લેવા જવું? આપણે બધું કાઢી નાખવાનું છે, ઘરનું ઘર બહેનોના નામે આપવાનું, ભાઈઓના નામે નહીં. હો આ જે સિદ્ધાર્થભાઈ કહેતા હતા ને, ઘરનું ઘર આપવાનું પણ બહેનોના નામે. કાલ સવારે કોઈ કોથળી પીએમને આવે અને પછી કહે કે તું બહાર નીકળ એટલે બેને કહી દેવાનું કે તું જા બહાર, હું પોલીસને બોલાવું, ઘર મારા નામનું છે, આવું ઘર મેં બહેનોના નામે આપવાના છે, 100 વર્ષના પ્લોટ આપવાના છે. આપણી નિશાળો એવી બનાવવી છે કે કોઈ પ્રાઇવેટ સ્કૂલોમાં જવું ન પડે એવી સારી સ્કૂલો, આપણે હાઈસ્કૂલો કોલેજો એવી બનાવવાની છે, એવા જ દવાખાનાઓ બનાવવાના છે મોડેલ, જેમાં જાય તો એમ થાય કે આ સરકારી હોસ્પિટલ છે કે પ્રાઇવેટ, એવી સરકારી હોસ્પિટલ આપણે બનાવવી છે. ખેડૂતોને એના ઉત્પાદનના પૂરા ભાવો આપવા છે, નોકરીઓ યુવાનોને આપવી છે. આ બધા જ એજન્ડા લઈ અને અમે તમારી પાસે આવ્યા છે. મારે તમારો તો બધાનો આભાર માનવો છે કે તમે એવા ઉમેદવાર ચૂંટીને મોકલા છે કે જેના માટે કોંગ્રેસને આખું ગુજરાત ગૌરવ અનુભવે છે. નહીતર આ વખતે ભાજપે છે ને માલ જે વેચા માલ હતો ને એના માટે ખુલ્લી હરાજી મૂકી. મોદી સાહેબે એના રંગા ને બિલા બે દિલ્હીમાં છે ને 25 કરોડ સુધીનો એક ધારાસભ્યનો ભાગ બોલાયો હતો. આટલા રૂપિયા તો આ આપણા આદિવાસી ધારાસભ્યો છે ને, મંગલભાઈ ને, જીતુભાઈ ને, આપણા ઈશ્વરભાઈ ને, એમને કોઈ જોયા નહીં. ભલભલા માણસ લલચાઈ જાય પણ મારે ગૌરવ સાથે કહું છે કે મારા આદિવાસી ધારાસભ્યો છે એમાં એકને બાદ કરતા કોઈ લલચાયો નહીં. ભલે એના છાપા પાકા નહોતા પણ એના દિલ પાકા હતા, એની પ્રમાણિકતા પાકી. અને આખા હિન્દુસ્તાનને ગૌરવ અપાયું, જે લોકો સત્યને માટે લડતા હતા એ બધાને તાકાત પૂરી પાડી
કે મોદી સાહેબ અમિત શાહ તમારી પાસે ગમે તેટલા નાણાં હશે તો પૈસાથી રાજનીતિ આ દેશમાં શક્ય નહીં બને, એમાંય મારા ગુજરાતમાં તો નહીં જ બને. અને એમાંય જે ગરીબ લોકોના પ્રતિનિધિ છે એ તો ક્યારેય આવું ચલાવવાના છે. એટલા માટે હું તમારા બધા વતી, ગુજરાતની કોંગ્રેસ વતી અને ગુજરાતની જનતા વતી, તમારા બધાના ધારાસભ્ય જીતુભાઈને, બીજા ધારાસભ્ય ઈશ્વરભાઈને અને અમારા ત્રીજા ધારાસભ્ય મંગલભાઈ ગાવિતને ત્રણેય હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને આ વખતે એને 25 કરોડ 20 કરોડ જતા કર્યા છે, જિંદગીભર ખૂટે નહીં એટલા હતા એની પાસે આવત ને ટિકિટે આવત ભાજપ જતા કર્યા છે. તો તમે પણ એવું જ ગૌરવ રાખજો એમનું અને ખર્ચો ઓછો કરાવજો. કહેજો કે અમે તમારા માટે બેઠા છીએ, તમને ગયા વખતે લીડ મળી હતી વગર ખર્ચે, આ વખતે અમે સવાય લીડ કરીને આપીશું, જીતાડીશું. એની અપીલ સાથે આપ સૌ મોડે સુધી અમારી રાહ જોઈ એ માટે હું આપ સૌનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. રાહુલજી ટૂંક સમયમાં જ, થોડા વખતમાં જ આપણા બધાની વચ્ચે આવી રહ્યા છે. આપણા સૌનો ઇંતજારનો અંત આવશે. આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. જયારે સવારથી આપણે એક એવા આપણા દીકરાની રાહ જોઈ રહ્યા છે કે જે આપણી વચ્ચે પહેલી વખત આવી રહી છે. અને કુટુંબના તમામ સભ્ય આપણી વચ્ચે કાયમ આ દિવસોની વચ્ચે જયારે આપણે બોલાવ્યા ત્યારે આવ્યા છે. ઇન્દિરાજી, રાજીવજી, અજીત જવાહરલાલ નહેરુજી પણ અહીંયા અસુલમાં એનું ઉદઘાટન કરવા આવ્યા. તો એક વ્યક્તિ કે જે સોહામણો, જે ફરિશ્તો, આજે આપણે માટે આટલો મોટો પ્રવાસ સતત કર્યા કરે અને આપણી વચ્ચે જયારે આવે છે ત્યારે તમે બધાએ જે બપોરના તાપમાં આપણી વચ્ચે રહીને જે શાંતિ રાખી છે તે બદલ આપને સૌને આપને બધાને ધન્યવાદ. આપણો જાબાઝ હું જીતુને જીતુભાઈ કાયમ નથી કરતો એટલા માટે કે આપણો દીકરો છે, આપણો લાડકો દીકરો છે. વખતો વખતથી એને હરાવવા માટે મુંબઈથી લોઢા જેવા ઉદ્યોગપતિ અહીં આવીને પડી રહ્યા, પણ છતાં તમે બધાની શક્તિથી, આ બધાની શક્તિથી જીતુ આપણી વચ્ચે અજેય રહ્યો છે. ત્યારે એવો જીતુ કે જેને ગુજરાત પ્રદેશને એક માન અપાયું છે, આ દેશની કોંગ્રેસને જેને માન અપાયું છે, એવા ધારાસભ્ય પણ ત્રણ અહીંયા છે. જીતુની તાકાત જે છે તે તમે બધા છો અને એ તાકાત આપણે બધા કાયમ આવનારી ચૂંટણીમાં જાળવી રાખવા માટે અહીંયા જે નેતાઓ આવેલા છે એને ખાતરી આપીએ. ભાઈ જીતુભાઈ, મારા તમામ કાર્યકર આગેવાનો, વડીલો, બધા જ મિત્રોને વિનંતી, કારણ કે ખૂબ ખૂબ લાંબો સમય 2 વાગ્યાથી એટલે પૂરા 4 કલાક આપણે શ્રમ કીધો છે. તો 10 મિનિટ માટે લાઈન ઓફ થઈ ગઈ છે, ત્યાંથી માલનપાડાથી નીકળી ચૂક્યા છે. કારણ કે ત્યાં આશા વર્કર અને આંગણવાડી બહેનોને મળવા માટે નહોતો એટલે સંપૂર્ણ બધા પ્રોગ્રામ રદ કરીને પણ જે બહેનોને મળવું છે એટલે આદરણીય રાહુલ ગાંધીજી ત્યાં મળીને માલનપાડાથી નીકળી ચૂક્યા છે. એટલે મારા તમામ કાર્યકર આગેવાનોને વિનંતી, જે બહાર ઉભા છે અને બહાર ગાડી ઉપર બેઠા છે, એમને વિનંતી કે આપણે આવીને પોતપોતાની જગ્યા મેળવી લઈએ એવી આપ સૌને બધાને વિનંતી. કારણ કે માલનપાડાથી નીકળી ચૂક્યા છે, જેથી આપ જ્યાં પણ આજુબાજુ ઉભા હશો તો ગ્રાઉન્ડમાં આવી પોતપોતાની જગ્યા લેવા માટે આપ સૌને વિનંતી. કારણ કે આપ સૌએ ખૂબ જ રાહ જોડી, કમસે કમ નીકળેલા 6 કલાક થઈ ગયા, જેથી આપને વિનંતી કરો. આટલો શ્રમ લીધો છે તો 15 મિનિટ ખાલી એટલે ત્યાંથી નીકળી ચૂકે 10 મિનિટમાં આવી રહ્યા છે આદરણીય રાહુલ ગાંધી. એકવાર પાછો જોરદાર અવાજ કરી આપો. માલનપાડાથી નીકળી ચૂક્યા છે એટલે 10 મિનિટમાં આવી રહ્યા છે, તો એકવાર જોરદાર અવાજ આપીએ કે કોંગ્રેસ આવે છે. કોંગ્રેસ આવે છે.
જરાક જોવામાં પણ કપરાડાથી તિકડું આલે તો કારણ કે 6 કલાક જલે સકાળે 8-9-10 વાગે નીકળે અને પાર્ટી કારણ કે વૈઠાવને લે ત્યાં બી બહુ વાર લાગે એટલે જીરીક જોર લગાવવાને મોહન શ્રી રાઠવાજીની આદર છે એમને માટે પણ ભૂલ સુધારણા કે 1 સપ્ટેમ્બરે જે ભૂલ થયેલી છે આજે સુધારી લઉં છું. આપને વિનંતી કરું છું કે રાહુલજી વધારે જ્યાં સુધી આપણા ગરીબ આદિવાસીઓને સંબંધિત આદરણીય મોહનસિંહ રાઠવાજી સૌ બધાને રામ રામ. સ્ટેજ ઉપર બેઠેલા મારા સૌ આદરણીય વડીલો, સભામાં ઉપસ્થિત ગામડાના સૌ આદરણીય વડીલો, યુવાન સાથીઓ, વાલી બહેનો અને બાળકો, પત્રકાર મિત્રો, એમ તો 1 કલાકથી મેં બેઠો છું એટલે તમામ વડીલોએ તમામ મુદ્દા કહી દીધા છે એટલે મારે કોઈ મુદ્દા હવે કહેવાના રહેતા નથી. પણ સ્વાભાવિક રીતે જે અમારા મુદ્દા છે ગામડાના, એ મુદ્દા એવા છે કે પહેલા તલાટીઓ પાસેથી 7-12ની નકલ અને 8-9 ઉતારો મળતો હતો અને પાણી પત્રક ખેતરે ખેતરે જઈને તલાટી અને સરપંચ કરતા હતા એટલે તમામ ખેતરોમાં ઝાડ હોય, શાક હોય, શીશમ હોય, ચંદન હોય, મવડો હોય, ખેર હોય, એ બધું તલાટી 7-12માં લખતો અને કેટલું અનાજ પકવતા તે પણ 7-12ની નકલમાં લખાતું. પણ આ સરકાર 22 વર્ષથી આવી છે ત્યારથી જે સરપંચો ને તલાટીઓ પાણીપત્રક કરતા હતા એ પાણીપત્રક બંધ કરાવી દીધું, 7-12માં જે નોંધો પડતી હતી, કૂવો કરતા હતા, બોર કરતા હતા, એ પણ લખાતું હતું, એ પણ બધું બંધ કરી દીધું અને તલાટીઓની જગ્યાઓ અત્યારે ગુજરાતમાં 3-4 હજાર જેવી જગ્યાઓ ખાલી, એ જગ્યાઓ ભરવા માટે આ સરકારે 22 વર્ષમાં કંઈ કર્યું નથી એટલે ભાજપની સરકાર 22 વર્ષથી બેઠી છે ત્યારથી 3 હજાર તલાટીઓ ભરવા માટે ની કાર્યવાહી થતી નથી ને તલાટી બનવું હોય તો 10 લાખ રૂપિયા આપવા પડે એટલે 10 લાખ રૂપિયા આદિવાસી જાતિના લોકો મજૂરી કરીને જીવે. ગુજરાતને જો નંદનવન કર્યું હોય, ગુજરાતમાં બીજા ભાજપવાળા એમ કે અમે આ રોડો બનાવી દીધા, અમે પુલો બનાવી દીધા, અમે અનેક વિકાસ કર્યો, પણ આ વિકાસ કરનારા અમારા આદિવાસી ભાઈ બહેનો છે. આદિવાસીઓ સિવાય ગુજરાતનું કોઈ પાંદડું હલાવી શકે તેમ નથી. જે રોડો બનાવ્યા હોય કે જે તાર ટેલિફોનના થાંભલા, વીજળીના થાંભલા કે કોઈ પણ ડેમ બનાવ્યા હોય, કોઈ સિંચાઈ યોજનાઓ બનાવી હોય કે માલે તુજારના ખેતરો પણ ખેડીને ભાગે ખેતી કરતા હોય તો પણ તમામ આદિવાસીઓ સિવાય આ ગુજરાતમાં કોઈ પાંદડું હલાવી શકે તેમ નથી. કારણ કે આદિવાસીઓ વગર કશું બનવાનું નથી તેવા આદિવાસીઓનો અન્યાય 22 વર્ષમાં થઈ રહ્યો છે એટલે આદિવાસીઓ વિચારવું પડશે. દર વખતે એમ કે છોકરા તું મોટો થા તને પરણાવીશ, છોકરા તું મોટો થા તને પરણાવીશ. હવે 22 વર્ષ ન થઈ ગયો તોય પરણાવવા તૈયાર નથી. આજે
અગિયાર બાર મહિના કરાર આધારિત છોકરાઓને નોકરી આપીને એમને ચાર પાંચ હજાર રૂપિયા જ મળે, પૂરેપૂરા પૈસા પણ મળતા નથી અને નોકરી કાયમી અપાતી નથી. ગુજરાતમાં 2.5 લાખ જેટલા શિક્ષિત, 2.5 લાખ જેટલી જગ્યાઓ ખાલી છે અને આપણા ખાલી ગુજરાતમાં 30 લાખ શિક્ષિત બેરોજગારો છે. આ લોકોને 2.5 લાખ જેટલી નોકરી કાયમી જો મળી જાય તો ગામડાના ગરીબ માણસો પેટે પાટા બાંધીને પોતાના દીકરા દીકરીને બનાવેલા એવા છોકરાઓને ક્લાર્કની, બ્રિગાડની, ફોરેસ્ટરની, પોલીસ કોન્સ્ટેબલની એવી પણ નોકરીઓ મળી શકે. આપણે તો એટલી જ આશા રાખીએ કે આપણા છોકરાને આવકનો દાખલો મળે, આપણા છોકરાને જાતિનો દાખલો મળે અને તાત્કાલિક મામલતદાર કચેરીમાં હવે બધાને જવું પડે. તલાટીના દાખલા, આવકના દાખલા લેવા માટે મામલતદાર કચેરીએ નહીં પણ ગ્રામ પંચાયતમાં તાલુકાના જે તે ગામના તલાટી આવકના દાખલા આપતા હતા એવા દાખલા આપવાની શરૂઆત કોંગ્રેસની સરકાર બનાવો તો ફરી ચાલુ કરશે. એટલે મામલતદારમાં જવું નહીં પડે, કારણ કે આ તો 100 રૂપિયા 150 રૂપિયા આવકનો દાખલો લેવા પણ 200-300 રૂપિયા ખર્ચવા પડે, જાતિનો દાખલો લેવા ખર્ચવા પડે. હવે રાઠવા, નાયકા, વસાવા, તળવી, ભીલ આવા લોકોને પણ હવે આદિવાસી રાખશે કે કેમ એનો પણ મને સવાલ છે, કારણ કે હવે ચારણ, ગરવી એવી બીજી કોમો 10 લાખ ખાલી દીધી છે આદિવાસીમાં. એટલે 10 લાખ જેટલી કોમ બીજી આદિવાસીમાં ઘલાય છે. એટલે આપણા ઓરિજિનલ રાઠવા ચૌધરી હોય કે બીજી અનેક જાતિઓ વાળા, એમને પણ આવતા દિવસોમાં આદિવાસી ગણાશે કે કેમ. કેટલાક લોકો એવી પણ વાત કરે કે પટેલોને અનામત આપવા કોંગ્રેસ કહે છે, તો અમારી અનામતો એ પટેલોને આપી દેવાની. એટલે એનો પણ ખુલાસો કરી લઉં કે આદિવાસી જાતિની 17%, શિડ્યુલ કાસ્ટની 8%, ઓબીસીની 32%, એટલે 49% અનામતો જે આપેલી છે એને કોઈ બદલી શકવાનું નથી. એટલે બાકીની જે અનામતો રહી છે તેવી અનામતોમાંથી પટેલોને આપવાની વાત છે. એટલે આદિવાસીઓને મળેલી અનામતો કોઈની કાઢવાની તાકાત નથી અને અમારી પણ એ તાકાત નથી, ભાજપની પણ તાકાત નથી, કોંગ્રેસની નથી. એટલે એની ચિંતા આપણા સમાજ આદિવાસીએ કરવાની જરૂર નથી. હું તો એટલું જ માનું છું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો ગુજરાતમાં તમામ જગ્યાઓ જે ખાલી છે એ તમામ જગ્યાઓ ભરાઈ જાય. શિક્ષકોની જગ્યાઓ પણ આજે દરેક જિલ્લાવાર 500-1000 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ પણ બધી ભરાઈ જાય. પોલીસ કોન્સ્ટેબલો 17,800 જેટલી જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પડેલી પણ એમાં આપણા આદિવાસીઓના દીકરા અને દીકરીઓનો કોઈ નંબર લાગ્યો નથી. આદિવાસીઓને જે શિષ્યવૃત્તિ મળે છે એ શિષ્યવૃત્તિ પણ મળતી નથી અને કેટલીક બહેનોને વિધવા પેન્શન મળે, વિધવા તો વિધવા પેન્શન પણ 10-10 મહિનાથી આ સરકારે ચૂકવ્યું નથી અને વૃદ્ધાવસ્થા પેન્શન પણ આ સરકારે 10 મહિનાથી ચૂકવ્યું નથી. 65 વર્ષના જે ઘરડા લોકો છે એમને દીકરો નથી તો એમને 700 રૂપિયા પેન્શન મળે છે, તો એ 700 રૂપિયાનું પેન્શન વૃદ્ધાને અને વિધવાઓને વૃદ્ધાવસ્થા પેન્શન પણ આ સરકારે ચૂકવ્યું નથી.
અને કેટલાક વિસ્તારોમાં હવે નવા નવા ડેમ બાંધવાની પણ વાતો ચાલે છે. એટલે નવા નવા ડેમ બનાવવાની વાતો પણ ચાલે છે અને કેટલાક આદિવાસી ખેડૂતોની જમીનો પણ ડુબાણમાં જાય છે. એટલે એ જમીનો ડુબાણમાં ન જાય તે માટે આદિવાસીઓ સરકારને વિનંતી કરી છે. તો આવા ડેમો નહીં બનાવવા જોઈએ. 210 જેટલા ડેમો જે ગુજરાતમાં કોંગ્રેસની સરકારે બનાવેલા છે એ ડેમોમાં પણ સંતોષ નથી. ભાજપે જિંદગીમાં એક પણ ડેમ બનાવ્યો નથી. તો હવે બીજો ડેમ ન કરે એટલી વિનંતી. માનનીય રાહુલ ગાંધી સાહેબ પધારી ગયા છે એટલે મારી વાણીને વિરામ આપું છું. તમે શાંતિથી મને સાંભળ્યો અને આટલી મોટી સંખ્યામાં તમે પધાર્યા તે માટે આપ સૌનો દિલના અંતઃકરણપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આભાર મોહનસિંહ રાઠવા સાહેબ. આપ વિરોધ પક્ષના નેતા, આપણી વચ્ચે એમણે જે પ્રવચન કર્યું તે બદલ ધન્યવાદ. હવે બાય ગોડ, આપણે કહીએ ને બાય ગોડ, રાહુલજી આવવાની તૈયારીઓ છે. તમને બધાને ધન્યવાદ કે આટલા ધોમધખતા તાપમાં સવારથી ગામડેથી દૂરથી અહીંયા જયારે બેઠા છો ત્યારે હું તમને બે હાથ જોડી નતમસ્તક પ્રણામ કરું છું કે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ, જે વખતો વખતની રાહ જોઈ રહ્યા હતા, એઓ હવે આવવાની તૈયારીમાં છે. ત્યારે મિત્રો, તમને બધાને વિનંતી કે પોતપોતાની જગ્યા પર બધા બેસી રહે. રાહુલજી ઊંચા સ્ટેજ પર બેસવાના છે, તમામને દેખાશે, એટલે એવી અડચણ ઉભા થઈને નહીં કરે અને એમને આપણે શાંતિથી સાંભળીએ એ મારી વિનંતી છે. આપ સર્વે મોહનસિંહભાઈ રાઠવા, આપે જે કહ્યું તે કે આદિવાસીઓને ખરીદવાની વાત આ ભાજપ ભૂલી જાય. 20 કરોડ 25 કરોડ રૂપિયા આપણા ધારાસભ્યોને આપીને ફોડવાના જે પ્રયત્નો થયા અને એમાં લાભ મળીને જે લોકો આપણી સાથે સ્ટેજ પર બેઠા છે એવા મંગળભાઈ છે, અહીંયા ઈશ્વરભાઈ છે અને આપણો દીકરો જાબાસ જીતુ પણ અહીંયા છે. અને એ બધા પ્રમાણિક એટલા માટે છે કારણ કે તમે બધા પ્રમાણિક છો, તમારી તાકાત છે અને એના કારણે આ લોકોએ આપણને જે સ્થાન બચાવ્યું છે તે બદલ એમનો પણ હું ધન્યવાદ કરું છું. આદરણીય મંગળભાઈ પણ અહીં છે. હવે થોડીક જ વખતમાં જ્યારે રાહુલજી પધારવાના છે ત્યારે સર્વે શાંતિથી એમને સાંભળવાનું છે. પ્રથમ જનતા જાગીને જા કરો આપે તો ગુજરાત થાય ને ભીલાણું જાય જાય. અને ભ્રામક નથી આવાત જુટાણામાં ફરતા નહીં ને હવે બચાવવું છે ગુજરાત જાય જાય. એને ખોલો તો પંજો થાય, બંધ મુઠ્ઠીમાં બહુ મૂંઝાણા એને ખોલો તો પંજો થાય. જનતા જાગે ભાજપ ભાગે તો નીતિનો વાવટો લઈ જાય જાય જાય.
એ ભાજપ તણા રાજમાને કઈ ખેડૂતો એ ગયા છે આપઘાત ભાજપ તણા રાજમાં ને કઈ ખેડૂતો એ ગયા છે આપઘાત કાંજલ ભાઈએ જઈને સહાય કરી એના કુટુંબની સાંભળી વાત જાય જાય ઇંતજારનો અંત આવી ગયો છે. રાહુલજી નજીક છે, પાંડાલમાં પ્રવેશે ત્યારે આ બધા રાહુલજીને એવો આવકાર આપે કે રાહુલજીને 2017માં તો આપણે ગુજરાતમાં જીતાડીએ, પછી 2019માં આને હરાવીને આપણે એમને દેશના વડાપ્રધાન જોઈએ એવી તાકાત આપણે આદિવાસીઓને કરવી છે. અને વર્ષો વર્ષથી ગુજરાતમાં ગુજરાતનું પ્રવેશદ્વાર છે અને અહીંયાથી જે સંદેશો જાય છે તે જ આખા દેશને મળે છે. ત્યારે એક કહેવત પણ છે કે વલસાડ જિલ્લાની એમપીની સીટ જેની જીતાય એની સરકાર થતી હોય તો 2019ને માટે પણ આપણે રાહુલજીને એક તાકાત આપીએ કે અમે બધા રાહુલજી તમારા કુટુંબિયા છીએ, અમે ગરીબો આ કુટુંબના આભારી છીએ, ઋણી છે ઇન્દિરાજીના, રાજીવજીના અને હવે સોનિયાજીના અને તમારા. ત્યારે અમારી એક ફરજ બને છે કે આપ આગે વધતા રહો અને અમે બધા તમારી પાછળ છે, તમારી તાકાત છે. અને આ આદિવાસીઓને ગરીબોની તાકાત, ગરીબની હાય ન ખાલી જાય. આવનારા દિવસો 2017ની ચૂંટણી જ્યારે નજીકમાં છે ત્યારે રાત દિવસ આદરણીય શક્તિસિંહજી અહીંયા હાજર છે ત્યારે એમનો જોરદાર તાળીથી વધાવીએ ગુજરાતની. पंडाल में पहले गहलोत जी आए हैं, उनका हम स्वागत करते हैं. ये गरीब आदिवासी सब आपकी राह देख के बैठे हैं. अहमद भाई पटेल साहब हैं, साथ में राहुल जी आने की तैयारी. सभी लोगों को विनती है, हूं तमने बुलाऊ राहुल जी आप आगे बढ़ो, રાહુલજી આપ આગે બોલો. કોંગ્રેસ અહીં રાહુલજી જયારે પધારી ગયા છે ત્યારે સર્વે નેતાગણ ઉપર છે. આપ સર્વેને વિનંતી કે પોતપોતાની જગ્યા પર બેસે અને હવે કાર્યક્રમની શરૂઆત થવાની તૈયારીમાં છે. ત્યારે
આ વલસાડ જિલ્લાના તમામ આદિવાસી વતી રાહુલજી, અમનભાઈ ગેહલોતજી, આપણા પ્રમુખ શ્રી ભરતભાઈ સોલંકી સાહેબ, મોઢવાડિયાજી, શક્તિસિંહજી, તમામનું હું શબ્દોથી સ્વાગત કરું છું. આદરણીય અહમદભાઈ પટેલ સાહેબ પણ આપણી વચ્ચે છે. રાહુલજી ઉપર સ્ટેજ પર બિરાજમાન થાય ત્યારે આપણે એવી તાકાતથી એમને હાથ ઉંચા કરીને કહીએ કે રાહુલજી, હમ વર્ષો સે આપકે સાથ હૈ, સાથી રહેંગે, ઓર ગુજરાત સે ભાજપ કો હટાયેંગે ઓર દેશ સે ભી હટાયેંગે. રાહુલજી આપ આગે બઢો, હમ તુમ્હારે સાથ. સવારથી ધોમ ધક્ષા તાપમાં આપ સર્વેએ જે સાથ આપ્યો છે એ બદલ તમારા બધાનો ધન્યવાદ. ભાઈ જીતુભાઈના તમામ આપ જ્યારે કુટુંબીજનો છે ત્યારે હું વલસાડ જિલ્લા કોંગ્રેસ વતી આપ સર્વેનું સ્વાગત કરું છું અને સ્ટેજ પર બિરાજમાન તમામ મહાનુભાવો જેઓ પ્રદેશથી આવ્યા છે એમનું પણ સ્વાગત કરું છું. રાહુલજી હવે સ્ટેજ પર આવે ત્યારે આપણે જોરદાર તાળીઓથી વધાવવાના છે અને એમને અહેસાસ કરાવવાનો છે કે અમે બધા આપના છે, આપ અમારા છો. આવનારી ચૂંટણી આ તાકાત પર આપ પ્રવાસ કરતા રહો અને અમે પ્રચાર કરતા રહીએ. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં અગાઉના વર્ષોમાં પણ રેકોર્ડ ન તૂટેલો હોય એવા રેકોર્ડથી ગુજરાતમાં કોંગ્રેસ લાવીએ એવો આદિવાસી ગરીબ લોકોનો અંતરનો નાદ છે એવું હું તમારા વતી કહું છું. આજે લાંબો પ્રવાસ, ગઈકાલે થયેલી રાયબરેલીની દુર્ઘટના, ત્યારબાદ ત્યાં જવું, ત્યાંથી તરતોતરત પાછું આવવું, પાછું આવીને માલણપાડા ધરમપુર જઈને એમણે અહીં આવ્યા છે તો આપણે બધા એમના ઋણી છે. તેમણે આપેલું વચન અને એ જ વચન જ્યારે સોનિયાજી રોડ શો કરવા નીકળેલા અને સેલવાસમાં દુર્ઘટના થયેલી અને એમણે પણ રોડ શો ચાલુ રાખેલો એ જ રીતે રાહુલજી પણ ચાલુ રાખ્યો છે તે બદલ ધન્યવાદ આપું છું. આદરણીય અહમદભાઈ પટેલ સાહેબ, આપને હું સ્વાગત કરું છું. આ બધા વતી આપને વિનંતી કરું છું કે અહમદભાઈનું જોરદાર સ્વાગત થાય અને તાળીઓથી વધાવીએ. આ જીતુભાઈ, આ મંગળભાઈ, આ ઈશ્વરભાઈ સાહેબ પેલા 43માંના છે અને આ ગરીબોની તાકાતના કારણે એ લોકોએ પૈસાને ઠુકરાવીને કોંગ્રેસ સાથે જે નાતો રાખ્યો છે તે બદલ એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અહીંથી તમામ ધારાસભ્યશ્રીઓ અહીંયા છે. હવે શક્તિસિંહજી અહીંયા છે, સિદ્ધાર્થભાઈ છે, અમનભાઈ છે, પ્રદીપભાઈ દવે છે, આદરણીય ગેહલોતજી પણ આવ્યા છે, રાજસ્થાનના માજી મુખ્યમંત્રી શ્રી અને એવો ગુજરાતના પ્રભારી છે. એમની વિચક્ષણ દ્રષ્ટિ, મુત્સદ્દીગીરી અને એક જબરદસ્ત તાકાતના કારણે ભરતભાઈ સોલંકી સાહેબ અહીંયા હાજર છે. ત્યારે આ સર્વેને વિનંતી છે કે એવો તાળીઓના ગડગડાથી વધારીએ કે જેમના નેતૃત્વમાં ભાજપ ફરકી ગયું છે, ગભરાઈ ગયું છે અને આવનારા દિવસો જયારે કોંગ્રેસ આવશે ત્યારે આપણી વચ્ચે ભરતસિંહભાઈ છે. ભરતસિંહભાઈ, આપને તો એક જ અમે આશીર્વાદ આપીએ ગરીબો કે પિતાશ્રીએ જે 149 કેજી લીધેલી એનાથી પણ આપણા વડપણમાં જબરદસ્ત વિજય કોંગ્રેસને આવનારા દિવસોમાં ભાજપને પરાસ્ત કરીને આપો એવી અમે ગરીબ આદિવાસીઓ આપને આશીર્વાદ આપીએ છીએ. આદરણીય ગેહલોતજી અહીંયા હાજર છે, રાજસ્થાનના માજી મુખ્યમંત્રી શ્રી અને હાલે ગુજરાતના પ્રભારી. એમની બુદ્ધિમત્તા, વિચક્ષણતા, મુત્સદ્દીગીરીના કારણે આપણે બહુ સુંદર રીતે આવનારા દિવસોમાં કામ કરીશું. ત્યારે રાહુલજી આવવાની આપણે રાહ જોઈ રહ્યા છે. તમામ મહાનુભાવો ઉપર છે, મોહનસિંહ રાઠવા સાહેબ, જગદીશભાઈ ઠાકોર સાહેબ, અર્જુનભાઈ મોઢવાડિયાજી, આપણા લાડીલા અહમદભાઈ પટેલ સાહેબ, શક્તિસિંહજી, સિદ્ધાર્થભાઈ
બે માજી મરહૂમ મુખ્યમંત્રીના દીકરાઓ આપણા સ્ટેજ પર હાજર છે, તે ખરેખર રસમાં આજે બહુ જ રૂડું અને સારું વાતાવરણ દેખાય છે કે આપ, અમે તો એટલું જ કહી શકીએ કે આપ આગે વળો, હમ તુમારે સાથે. બધા જ નેતાઓને આપણે કહીએ છીએ કે આપ આગે વળો, અને જોર સે બોલીએ, આપ આગે વળો. જબરદસ્ત. આવનારા દિવસો કોંગ્રેસના જયારે આવે છે ત્યારે 22 વર્ષની આદરણીય રાહુલજી આપણા ફરિશ્તા આપણી વચ્ચે જયારે આવી રહ્યા છે ત્યારે જોરદાર તાળીઓથી સ્વાગત થાય, પગથિયા પર એવો ચડી રહ્યા છે એવો આપણી વચ્ચે છે. અત્યારે સવારથી તાળીઓનો ગડગડાટ ચાલુ રહેવો જોઈએ. રાહુલજી આપ આગળ વળો, રાહુલજી આપ આગળ વળો, રાહુલજી આપ આગળ વળો. રાહુલજી તમામ મિત્રોને વિનંતી કે હવે પ્રોગ્રામ કાર્યક્રમ આપણો શરૂ થાય છે એટલે તમામ લોકો પોતપોતાની ખુરશી પર બેસી જાય અને આદરણીય કિશનભાઈ પટેલ કે જેઓ વલસાડ જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રી છે એમને આવકાર પ્રવચન કરવા માટે વિનંતી કરું. શ્રી કિશનભાઈ પટેલ ગુજરાત નવસર્જન યાત્રા લઈને નીકળેલા આખા દેશની ધડકન અને સૌના હૃદય સમ્રાટ આદરણીય ઓલ ઇન્ડિયા કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને આપણા નેતા રાહુલ ગાંધી આપણી વચ્ચે આવી ગયા છે ત્યારે આપણી વલસાડની જનતા વતી, ખૂણે ખૂણેથી પધારા લોકો વતી અને મીડિયા વતી અને સ્ટેજ પર બિરાજના મિત્રો વતી આમને આવકારીએ છીએ અને સ્વાગત પણ કરીએ છીએ. એની સાથે આપણા સોનિયા ગાંધીના અંગત સચિવ અને આપણા રાહબર આદરણીય અહમદ પટેલ પણ આપણી વચ્ચે આવીએ છીએ, એમને પણ આપણે આવકારીએ છીએ અને એમને સ્વાગત કરીએ છીએ. એવી જ રીતે આપણા ગુજરાતના પ્રભારી અને રાજસ્થાનના માજી મુખ્યમંત્રી આદરણીય અશોક ગેહલોત આવ્યા છે, એમને પણ આપણે આવકારીએ છીએ. એની સાથે ગુજરાતના પ્રદેશના પ્રમુખ કે જેમની નિગરાનીમાં આખી ગુજરાતી કોંગ્રેસ એક થઈને ચાલી રહી છે એવા નેતા પણ આપણી વચ્ચે આવી રહ્યા છે. એની સાથે તમામ ગુજરાત પ્રદેશના આગેવાનો પણ આપણી સ્ટેજ પર બિરાજમાન છે, એમને પણ આવકારું છું અને જિલ્લા કોંગ્રેસ વતી તમામ જિલ્લામાંથી પધારેલી જનતાને અને સૌને મીડિયાને અને સાથે મિત્રોને સ્વાગત કરીને આવકાર કરીને વિનમું છું. જય હિન્દ, જય ભારત. આભાર કિશનજી. રાહુલજી એક ગરીબ આદિવાસી કહેતે હૈ કે આ ગયે હૈ રાહુલજી, એ ગીત સંગીત થોડી દેર બંધ કર લો, આપ જો રાય બરેલી સે આયે હૈ થકે હોંગે ઇસલિયે ભગવાન હમારી સુનિયે હમારે આંખો મેં ઇતને ગરમ આંસું ભર દો કે ઉસકે હર સે હમ ઉનકા પાંવ ધોએ જિસકે ઉસકી થકાન દૂર હો જાય. ઓર રાહુલજી ચલતે રહે ચલતે રહે ચલતે રહે ઓર એક હી આશીર્વાદ કે સુની જો ઉનકી આને કી અહટ એ ગરીબ ખાના સજાયા હમને. રાહુલજી આપનું સ્વાગત. હું જે નામ બોલું છું એવો બધા પુષ્પહાર છે એમનું કરે. આદરણીય કિશનભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ પટેલ, જયશ્રીબેન પટેલ, જિલ્લા વિરોધ પક્ષના નેતા ભોલાભાઈ પટેલ, સોમાભાઈ બાત્રી તાલુકા કોંગ્રેસ પ્રમુખ, બાવનભાઈ રાઉત અને શ્રીમતી ગીતાબેન પટેલ તથા મંગળભાઈ પણ હાજર છે એવો પણ સાથે સામેલ થાય. આપ સર્વે વિનંતી કે પુષ્પહારથી રાહુલજીનું સ્વાગત થાય ત્યારે આ બધા એક જોરદાર ગુંજન કરી એમનું સ્વાગત કરીએ. આ રાહુલજી એ વલસાડ એ ગુજરાત એ પ્રવેશ ઓર યહાં સે ઇન્દિરાજી, રાજીવજી, સોનિયાજી વો હમારે હમારે એકદમ નજદીકી આપ આ ગયે આજ તો હમકો અચ્છા લગા
और आपके आने के लिए हम बहुत सुबह से इंतजार कर रहे थे, मगर वो थकान हमें नहीं लगी है, ऐसा आदिवासियों को कहना है। हमारे गरीब आदिवासी आपका स्वागत छोटा सा करते हैं, आप स्वीकार कर लीजिएगा। राहुल जी को जब हार पहना जाए तब जोर से बोला जाए, राहुल गांधी अब आगे बढ़ो, राहुल गांधी अब आगे बढ़ो, राहुल गांधी तुम आगे बढ़ो। बरसी भाई, तालियां चाली होनी चाहिए। राहुल जी आप आगे बढ़ो, सोनिया जी आप आगे बढ़ो। आदरणीय प्रमुख श्री गुजरात प्रदेश श्री भरतभाई सोलंकी नु स्वागत करवा अपना जाबस लाड़ीला धारासभ्य श्री जीजूभाई ने विनती करू छू, एवं स्वागत करे। હવે હું તાળીઓથી વધાવી જોરદાર તાળીઓથી સ્વાગત થાય। આ આપણું વાજિંત્ર તાળપું છે અને આ તાળપુના વાદ્ય સંગીતથી તાળીઓ, રાહુલજી તાળપું વગાડીને આ ગુજરાતમાંથી ભાજપને તાળીઓ। બહુત હી ધન્યવાદ રાહુલજી ને આપને ઇધર સે તાળપું નાચ ક્યા હૈ, સંત નાચ કરતે હૈ આપને તાળપું નાચ ક્યા હૈ, ધન્યવાદ। હવે આદરણીય ભરતભાઈ સોલંકી સાહેબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખશ્રી એમને હું વિનંતી કરું છું કે આપનું પ્રવચન કરે। આપણા સૌના લાડીલા, આ દેશનું ઉજ્જવળ ભવિષ્ય હંમેશા ગરીબ દુઃખી સામાન્ય વર્ગના લોકો, મધ્યમ વર્ગના લોકો એમનો ખ્યાલ રાખતા, સતત તેમના દિલમાં લોકો માટે ચિંતા હોય એવા આપણા લાડીલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલજી, વરિષ્ઠ નેતા પરમ આદરણીય અહેમદ પટેલજી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી પરમ આદરણીય અશોક ગેહલોતજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય મુરબ્બી મોહનસિંહભાઈ રાઠવા, માનનીય અર્જુનભાઈ, સિદ્ધાર્થભાઈ, શક્તિસિંહભાઈ, કિશનભાઈ, તુષારભાઈ, ધારાસભ્યો ભાઈ શ્રી જીતુભાઈ, ઈશ્વરભાઈ, મંગળભાઈ, આનંદભાઈ, મંચ પર બેઠેલા એસટી સેલના ચેરમેન શ્રી રાજુજી અને મહિલા કોંગ્રેસના અધ્યક્ષા સુસ્મિતાજી અને આપ સૌ મારા વાલા આદિવાસી ભાઈઓ અને બહેનો, સમય ઘણો થઈ ગયો છે એટલે બહુ લાંબી વાત નહીં કરતા। આ દક્ષિણ ગુજરાતની ધરતી જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે
આ દક્ષિણ ગુજરાતમાં રહેનારા આદિવાસી ભાઈઓને ખૂબ સહન કરવું પડી રહ્યું છે. જંગલની જમીન, જંગલનું જળ અને જંગલની પેદાશ, એને રાહુલજીએ સોનિયાજીએ પાર્લામેન્ટમાં કાયદો ઘડીને બનાવ્યા હોવા છતાં, આદિવાસી ભાઈઓને અધિકાર આપ્યા હોવા છતાં એ અધિકારો આ ભારતીય જનતા પાર્ટી છીનવી રહી છે. હમણાં ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી ગૌરવ યાત્રા કાઢી હતી, તમે બધાએ ખૂબ સારો જવાબ એને આપ્યો હતો અને બગાડી મૂકી હતી. હવે ઘણા બધા નેતાઓ આવવા માંડ્યા છે, વડાપ્રધાન તો વારંવાર આવે છે, પણ એમના રાષ્ટ્રીય અધ્યક્ષ એક એક અઠવાડિયાનો કાર્યક્રમ બનાવીને ફરીથી પેલો રાવણ છેતરવા આવ્યો હોય એવી રીતે તમારી પાસે આવશે. જાત જાતના ભાત ભાતના વચનો આપશે, જાત જાતની ભાત ભાતની વાતો કરશે, નેતાઓ મોકલશે, ઘેર ઘેર મોકલશે. પણ મને એમ લાગે છે કે હવે એમના દિવસો પૂરા થયા છે, હવે કોઈ એમની વાત સાંભળવાનું નથી. આદિવાસી ભાઈઓ તો સહેજ પણ સાંભળવાના નથી. ગાંધી નહેરુ પરિવારે આદિવાસી સમાજને પોતાનો અંગત સમાજ ગણ્યો છે. ચાહે જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરાજી હોય, રાજીવજી હોય, સોનિયાજી હોય, રાહુલજી, એ હંમેશા આદિવાસી ભાઈઓની ચિંતા કરે, એમનું જીવન કેવી રીતે સુધરે, એમના બાળકોનું શિક્ષણનું શું, આરોગ્યનું શું, નોકરીનું શું, વેપારનું શું, ધંધાનું શું. આ ભારતીય જનતા પાર્ટી તો ઈચ્છે જ છે કે પછાત વર્ગના સમાજના લોકો બાળકો ભણે જ નહીં, જેથી કરીને એ કોઈ નોકરી ધંધો માગે જ નહીં, અને નોકરી ધંધો ના માગે એટલે એમણે બીજા લોકોને માટે કામ કરવું પડે, મજૂરી કરવી પડે એવી ઈચ્છા આ ભારતીય જનતા પાર્ટી ધરાવે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હમણાં કોંગ્રેસની બહુ ચિંતા કરે, લોકોની ચિંતા ના કરે કે ગુજરાતમાં કેટલી બેરોજગારી છે, મોંઘવારી કેટલી વધી છે, ખેડૂતોના શું હાલ છે, વીજળીના શું હાલ છે, પીવાનું પાણી મળે છે કે કેમ, શાળાઓમાં શિક્ષકો છે કે નહીં, તલાટીઓની ઘટ છે કે શું, કેટલા બાળકો ભણતા ભણતા ઉઠી જાય છે. આ ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં સૌથી વધારે શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ કથળ્યું હોય તો એ આદિવાસી સમાજનું શિક્ષણ કથળ્યું છે. બાળકોનો ડ્રોપઆઉટ રેટ વધી ગયો છે, ત્યારે આ બધી વાતોની ચિંતા કરવાને બદલે રાહુલજી કેમ ગુજરાત આવ્યા, રાહુલજી ક્યાં મંદિરમાં કેમ ગયા, રાહુલજી અહીંયા કેમ ગયા અને ત્યાં કેમ ગયા, પેલા ઊંટના 18 વાંકા અને ગામની ચિંતા કરે. તમારી જાતને તો જુઓ કે તમે કઈ રીતે કયા પ્રકારનું રાજ ચલાવી રહ્યા છો. રાજ્યના મુખ્યમંત્રી, એના પહેલાના મુખ્યમંત્રી આનંદીબેન, એમને કાઢ્યા પછી આનંદીબેનને કેમ કાઢ્યા,
તો કે એમના નેતૃત્વમાં સરકાર આવી શકે એમ નથી. હવે વિજયભાઈ રૂપાણીને લઈ આવ્યા તો એમનું રાજકોટમાંય ઠેકાણું પડે એવું નથી. પેલા નીતિનભાઈનું મહેસાણામાં ઠેકાણું પડે એવું નથી. એટલે આ બધાનું ઠેકાણું પાડવા માટે અમિત શાહ ગુજરાતમાં ઘેર ઘેર ખૂણે ખૂણે ફરવાની કોશિશ કરી રહ્યા છે. પણ અમિત શાહને જે રીતે ગુજરાત જાણે છે, અમિત શાહને જે રીતે કડીપાર તરીકે ઓળખે છે, અમિત શાહને જે રીતે પાટીદાર સમાજ પર જુલમ કરવા માટે જનરલ ડાયરનું બિરુદ આપવામાં આવ્યું છે, મને લાગે છે ગુજરાતની પ્રજા જનરલ ડાયરને કદાપી માફ નહીં કરે એ વાત નિર્વિવાદ છે. લોકો પર જુલમ કરવો, 2 લાખ રૂપિયા 2 લાખ કરોડનું બજેટ છે ગુજરાતનું. આ 2 લાખ કરોડના બજેટમાં આ ભારતીય જનતા પાર્ટી 30% કટકી લઈ જાય છે, એટલે 60 લાખ કરોડ રૂપિયા લઈ જાય છે. કેવી રીતે? તો કે મોટા મોટા કોન્ટ્રાક્ટો આપીને, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે, આઉટસોર્સિંગના નામે, લોકોને નોકરીઓ આપવાની નહીં, નોકરીઓ પર લેવાના નહીં, કાયમી કરવાના નહીં, ફિક્સ પગાર પર રાખવાના, કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર રાખવાના, આઉટસોર્સિંગ પર રાખવાના, અને જે કંઈ નવી નવી સ્કીમો લઈ આવે એ બધી સ્કીમો દ્વારા સરકાર આ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસા પોતાને ત્યાં લઈ જાય છે. ખરીદ વેચાણનો ધંધો કર્યો, રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યોને લઈ ગયા, પૈસા આપ્યા, લાલચ આપી. હવે સામાજિક વ્યવસ્થામાં પણ જે નેતૃત્વ ઉભું થયું છે, ચાહે હાર્દિક પટેલનું હોય, ચાહે અલ્પેશ ઠાકોરનું હોય, ચાહે જિજ્ઞેશ મેવાણીનું હોય, એની સાથેના ટેકેદારોને પણ આર્થિક રીતે તોડીને લઈ જવાની કોશિશ આ ભાજપવાળા કરી રહ્યા છે. પણ ગુજરાતની પ્રજા અને ગુજરાતનો યુવાન હવે જાગી ગયો છે, ભાજપની મથરાવટી ઓળખી ગયો છે, અને એટલા માટે અંડર કરંટ કોંગ્રેસની તરફેણમાં છે. આજે આપ આટલું મોડું થયું છતાં પણ આપણા પ્રિય નેતા રાહુલજીને સાંભળવા માટે રાહ જોઈને બેઠા છો, એ બતાવે છે કે આ બદલાતો કરંટ હવે કોંગ્રેસની તરફ આવી રહ્યો છે. હું આપની પાસે એટલી જ પ્રાર્થના અને અપેક્ષા રાખું કે આ વખતે દક્ષિણ ગુજરાતની 35માંથી 28 બેઠકો ઓછામાં ઓછી કોંગ્રેસને તમે અપાવશો અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે. એ જ વિનંતી સાથે આપ સૌનો આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ ભરતભાઈ. હું મેં રાહુલજી કો વિનંતી કરતા હું કે આપ અબ પ્રવચન કરે. ગેહલોતજી કો અમારે કોંગ્રેસને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, હમ સબકે પ્રિય આદરણીય રામ ગાંધીજી, સમજ મંચ, ક્યુકિ સમય બહુ કમ હૈ ઓર રાહુલજી કો બોલના હૈ, આપ ભી ઘંટે બેઠે હૈ. મને ખુશી હૈ કે બુજુર્ગો ભાઈઓ બહેનો નૌજવાન સાથી બેઠે હુએ હૈ ઇતની દેર સે. तो राहुल गांधी जी कल अचानक रात को चले गए थे रायबरेली. करीब 22-23-24 लोग मर गए वहां पर, ब्लास्ट हो गया एक फैक्ट्री के अंदर. ये इतने संवेदनशील है, इन्होंने कहा मैं जाऊंगा, मैं वापस जरूर आऊंगा और इस मीटिंग में भाग लूंगा. ये आज सुबह गए, सबसे मिले, उनके दुख सुख से साथी बने और सिर्फ आपसे मिलने के लिए वापस आए हैं आपके बीच में. मुझे आशंका थी कि राहुल गांधी जी आ पाएंगे क्या,
पर इन्होंने कहा नहीं मैं जरूर आऊंगा और इन्होंने वादा निभाया। अभी महिलाओं की मीटिंग थी उसमें भाग लिया, अब आप बीच में आए हैं। आप सब तो परिवार के सदस्य की तरह हो कांग्रेस के लिए, तो कभी वोट मिलता है या नहीं मिलता है वो अलग बात है, ये लोकतंत्र है। लोकतंत्र में माई बाप जो होता है वो आम जनता होती है, वो चाहती है तो कुर्सी सौंपती है। ये आपकी बहुत बड़ी ताकत है, और ये ताकत दी है किसने? हमारे उन महान नेताओं ने जो आज हमारे बीच में रहे, जो आपके प्रदेश के थे, महात्मा गांधी थे, जिन्होंने पूरे विश्व में अपना नाम अहिंसा दिवस के रूप में मना करके हमारा सम्मान बढ़ाया। पंडित नेहरू थे, सरदार वल्लभ पटेल आपके अपने थे, यहां के थे। मौलाना अबुल कलाम आजाद उस जमाने के नेता थे, अम्बेडकर जी ने संविधान में हिस्सा लिया, बहुत बड़े बड़े नेता थे। और मैं आपको क्या कहूं, क्योंकि अभी भरत भाई कह रहे थे कि पंडित नेहरू लगा करके राहुल गांधी तक पूरे लोग हमेशा आदिवासियों के प्रति वो भाव रखते हैं, आदिवासी दिलों में राज करते हैं। और आदिवासी भी जब कभी नाम सुनते हैं, सोनिया गांधी आ रही है बांसवाड़ा के अंदर, हमारे राजस्थान के अंदर राहुल गांधी आ रहे हैं बांसवाड़ा डूंगरपुर में, तो आप देखते हो कि फलक पावड़ा बिछा देते हैं। उसी ढंग का माहौल मैं यहां देख रहा हूं कि आप कितनी बड़ी तादाद है, किस में बैठे हुए शांति के साथ में। मैं आपको साधुवाद देता हूं, भले देता हूं, धन्यवाद देता हूं। और मैं आपसे अपेक्षा करता हूं, रिश्ता जो बनाया आपने, रिश्ते में निभाने का वक्त आ गया। इस बार 22 साल के बाद में सरकार बने कांग्रेस की, 22 साल तक देख लिया आपने शासन बीजेपी का। आज लोगों को तकलीफ है, आप जानते हो कई समस्याएं हैं, किसानों की, रोजगार की, नौजवानों के लिए महंगाई बढ़ती जा रही है देश के अंदर। पर कांग्रेस ने कोई कमी नहीं रखी, नरेगा दिया, विशेष लाभ हुआ आदिवासियों को, लाभ हुआ वन का अधिकार दिया सोनिया गांधी जी ने, डॉक्टर मनमोहन सिंह जी ने, राहुल गांधी जी ने, पूरे देश के आदिवासियों को भला हुआ। कोई कसर नहीं छोड़ी कांग्रेस ने आम लोगों के कल्याण की योजनाओं बनाने के अंदर। जितनी बात करें उतनी बात कम है, पर हम लोग फर्क इतना ही है, हम लोग बीजेपी के नेताओं की तरह बहुत ही निम्न स्तर पर जाकर के किसी को कुछ कह नहीं सकते। हमारे संस्कार, हमारी संस्कृति अच्छी नहीं है। हम अपने विपक्ष के लोगों को भी आलोचना कर सकते हैं, कमियां बता सकते हैं उनकी, जो लोकतंत्र में वाजिब है। तो हम लोग व्यक्तिगत रूप से कभी हमला नहीं करते, व्यक्तिगत रूप से कभी हमला करते ही नहीं, हमारी संस्कृति में नहीं है। और ये लोग झूठ बोल बोल करके कांग्रेस को कोस कोस करके पता नहीं क्या क्या कह देते हैं। आपको हमको प्रदेश की जनता को समझना है कि असत्य कौन बोल रहा है, सत्य कौन बोल रहा है। सत्य ईश्वर है, ये तो महात्मा गांधी ने नहीं कहा था। लेकिन मैं आपसे फिर कहना चाहूंगा कि वक्त आ गया, इस बार आप लोग सब मिलकर के आशीर्वाद दे राहुल गांधी जी को, कांग्रेस के नेताओं को, और इस बार कामयाब लोग हो, एक नई शुरुआत करोगे आप पूरे देश के अंदर। गुजरात के मतदाता उपकार करेंगे देश पर, क्योंकि जो माहौल पूरे मुल्क में बन गया बहुत ही भय का, डरावना, पता नहीं कल क्या होगा। ऐसे माहौल के अंदर लोकतंत्र कभी मजबूत नहीं हो सकता है। लेकिन आप अपील करना चाहूंगा कि कृपा करके इस बार आप जो आए हैं खाली वोट नहीं दें, बल्कि सपोर्ट करें। गांव गांव में जाकर के आप लोगों को समझाएं कि राहुल गांधी जी ने क्या संदेश दिया है, हम लोगों ने क्या बात की है, कौन सत्य बोल रहा है, कौन असत्य बोल रहा है। रोज अखबार देखते हैं आप, टीवी में देखते हैं क्या क्या बोले जा रहे हैं। और मुझे उम्मीद है कि इस बार जो माहौल देख रहा हूं, राहुल जी सौराष्ट्र में गए थे, पलक पावड़े बिछाए वहां की जनता ने, मध्य गुजरात गए थे, वही माहौल देखने को मिला, और आपके दक्षिण गुजरात में भी, आदिवासियों के अंदर भी, जहां जा रहे राहुल जी, मैं समझता हूं कि आपकी दुआएं, आपका आशीर्वाद, आपका स्नेह, आपका प्यार, आपकी मोहब्बत बढ़ती जा रही है। लगता है कि पूरे गुजरात में अंडर करंट चल रहा है, अंदर ही अंदर हवा चल रही है। और लोकसभा इस बार तो चुनाव के बाद ही मालूम पड़ेगा कि किस प्रकार आपने
खूब शासन का अंत किया है, आंखें खुलेगी दिल्ली की सरकार की भी, समझेगी क्या हो गया गुजरात में, तो कम से कम साल में बचा हुआ उनके पास में है, कुछ तो काम करके दिखाए। अभी तक तो खाली बड़ी बड़ी बातें की है, खाली वो हवा में चलती रही है, जमीन में कुछ भी नहीं आया है। आपके कांग्रेस को कामयाब करने से मैं समझता हूं कि कुछ स्कीमें वो गंभीर होंगे, कुछ काम करके दिखाने का प्रयास करेंगे। मैं लंबी बात कहता हुआ आप सबको मैं बहुत धन्यवाद देना चाहूंगा, दिल से शुक्रिया अदा करना चाहूंगा। आप लोग इतनी बड़ी तादाद में बैठे हुए हैं, ये इस बात का प्रतीक है कि आपका प्यार आपका विश्वास राहुल गांधी जी के प्रति है। ये बात कहता हूं, अपनी बात समाप्त करता हूं, धन्यवाद, जय हिंद। आभार गहलोत जी, 22 साल तक इंतजार किया राहुल जी, अब आप आए और इसका इंतजार पूरा कीजिए। કેમ છો? અશોક ગેલોટજી, ભરતસિંહ સોલંકીજી, અહેમદ પટેલજી, મોહનસિંહ રાઠવાજી, સિદ્ધાર્થ પટેલજી, અર્જુન મોરવાડિયાજી, શક્તિસિંહ ગોહિલજી, તુષાર ચૌધરીજી, જગદીશ ઠાકોરજી, કિશન પટેલજી, જીતુભાઈ ચૌધરીજી, ઈશ્વરભાઈ પટેલજી, કે રાજુજી, સુષ્મિતાદેવજી, હર્ષવર્ધન સપકાલજી, આનંદ ચૌધરીજી, કોંગ્રેસ કે હમરે સબ કાર્યકર્તા, યુથ કોંગ્રેસ NSUI, મહિલા કોંગ્રેસ કે હમરે સબ કાર્યકર્તા, ભાઈ ઓર બહેનો, प्रेस के हमारे मित्रों, आप सबका यहां दिल से बहुत बहुत स्वागत, नमस्कार। आज सुबह मुझे उत्तर प्रदेश जाना पड़ा, रायबरेली में इंडस्ट्रियल एक्सीडेंट हुआ, काफी लोगों की मृत्यु हुई, काफी लोगों को चोट लगी। मैं वहां गया, अस्पताल में जाके लोगों से मिला, परिवारों से मिला। इसके कारण आपको यहां थोड़ा रुकना पड़ा, आपको थोड़ा कष्ट हुआ, 2-3 घंटे आपको बैठना पड़ा, तो मैं आपसे शुरुआत में ही माफी मांगना चाहता हूं कि मैंने आपको कष्ट पहुंचाया। देखिए, गुजरात का सच एक चीज है और बीजेपी का सच दूसरी चीज। जो गुजरात का सच है उसका बीजेपी के सच से कुछ लेना देना नहीं, और जो बीजेपी का सच है उसे गुजरात के सच से कुछ लेना देना नहीं। गुजरात का सच गुजरात के नौजवानों की बेरोजगारी है, गुजरात का सच गुजरात के किसानों का दर्द और लाचारी है, गुजरात का सच महंगी प्राइवेट शिक्षा और महंगा इलाज है, गुजरात का सच हर चीज में भ्रष्टाचार और जमीन की चोरी है, गुजरात का सच पाटीदार नौजवानों पर चली गोली है, गुजरात का सच ऊना में दलितों पर पड़ी लाठी है, गुजरात का सच आदिवासियों की भीख और बेरोजगारी है, और बीजेपी का सच 5-10 सबसे बड़े उद्योगपतियों का फायदा है, बीजेपी का सच आपकी जमीन, आपकी बिजली,
आपका पानी, आपके पैसे की चोरी है। बीजेपी का सच नैनो कार के नाम पर 35,000 करोड़ रुपए की टॉफी है। बीजेपी का सच सूट बूट वालों की यारी है। यहां पे सच्चाई और असत्य के बीच में लड़ाई हो रही है। गुजरात की जनता कुछ कहती है, 6 करोड़ लोग कुछ कहते हैं, वो कुछ महसूस करते हैं और गुजरात को जो चलाते हैं 3-4 लोग और उनके उद्योगपति मित्र कुछ और सोचते हैं, कुछ और करते हैं। 22 साल आपने बात सुनी, आपने अपना पानी दिया, जमीन दी, बिजली दी, आपको वायदा किया था शिक्षा देंगे, स्वास्थ्य देंगे, रोजगार देंगे, नौकरियां मिलेंगी लोग को, आपसे ले लिया। और आपने दिल खोल कर दिया जो आपका था। यह हमारे आदिवासी भाई हैं, आपने दिल से गुजरात के लिए कष्ट उठाया, दर्द सहा, जमीन दी, क्योंकि ये जो फैक्ट्रियां लगती हैं ये आपकी जमीन पर लगती हैं, आपकी जमीन छीनी जाती है। तो सबसे ज्यादा चोट आपको लगती है। तो आपने बहुत ज्यादा नहीं मांगा, आपने बीजेपी के लोगों से कहा कि देखिए गुजरात का विकास कीजिए और जो हमारा है वो हमें दे दीजिए। और गुजरात की सरकार ने आपसे कहा नहीं, आपका यहां पे कुछ नहीं है, ना पानी आपका है, ना बिजली आपकी है, ना जमीन आपका है, पूरा का पूरा 5-10 उद्योगपतियों का है। यह है गुजरात की सच्चाई। बहुत साल पहले महाभारत की लड़ाई हुई थी, लड़ाई शुरू होने से पहले दुर्योधन जी, अर्जुन जी कृष्ण जी के पास गए, वो भी सत्य और असत्य के बीच में लड़ाई थी। और कृष्ण जी ने दुर्योधन से कहा, पांडव मान गए हैं, 5 गांव इनको दे दो, लड़ाई नहीं होनी चाहिए। और दुर्योधन ने जवाब दिया, मेरे पास सत्ता है, मेरे पास शक्ति है, सुई की जो नोक है बिना लड़ाई के नोक भी नहीं दूंगा, बिना लड़ाई के यहां पे कुछ नहीं मिलने वाला है। ये दुर्योधन ने कृष्ण जी से कहा। आज भी सत्य और असत्य के बीच में लड़ाई है।
के पास बहुत बड़ी सेना थी, बहुत सारे लोग थे, बड़ी आर्मी थी, हथियार थे। पांडवों के पास सिर्फ सच्चाई थी और कुछ नहीं था। और मैं आपको बताना चाहता हूं कि मेरे पास सिर्फ सच्चाई है और कुछ नहीं है। और हिंदुस्तान में, इतिहास में झूठ कभी नहीं जीत सकता है, सच ही जीतता है। और यहां पे भी कभी ना कभी सच जीतता है। मोदी जी के पास पुलिस है, आर्मी है, सरकार है, गुजरात की सरकार है, दिल्ली की सरकार है, उत्तर प्रदेश की सरकार है, मध्य प्रदेश की सरकार है, छत्तीसगढ़ की सरकार है, गोवा की सरकार है। हमारे पास सच्चाई है और हमें और किसी चीज की जरूरत नहीं है, क्योंकि ये सच्चाई सिर्फ हमारे पास नहीं है। ये सच्चाई गुजरात के हर आदिवासी, हर किसान, हर दलित, हर पिछड़े, हर पाटीदार, हर गुजराती के दिल में यह सच्चाई है कि 22 साल से आपने हमसे लिया, बीजेपी ने हमसे लिया, मगर आज अगर हमें अपने बच्चों को कॉलेज भेजना पड़ता है तो जेब से कम 5-10 लाख रुपए देने पड़ते हैं। क्यों? क्यों? क्योंकि गुजरात में 90% कॉलेज बीजेपी ने प्राइवेटाइज कर दिए हैं, उनके नेताओं के हाथ में है और उनके उद्योगपतियों के मित्र, उनके उद्योगपति मित्रों के हाथ में। इलाज की जरूरत पड़ती है, प्राइवेट अस्पताल में जाइए। दिल का दौरा पड़ता है, किसी के माता पिता को कैंसर होता है, एक्सीडेंट में चोट लगती है, तो जाइए प्राइवेट अस्पताल में जाइए, 5-10-15 लाख रुपए पहले दिखाइए और फिर इलाज कराइए। नैनो के मैंने बात की, 33,000 करोड़ रुपए जितना पैसा यूपीए सरकार ने मनरेगा को पूरे देश में चलाने के लिए दिया, 35,000 करोड़ रुपए में हमने मनरेगा चलाया, पूरे देश में करोड़ों लोगों को रोजगार दिया, उतना पैसा नरेंद्र मोदी जी ने बीजेपी की गुजरात की सरकार ने टाटा कंपनी को एक फैक्ट्री लगाने के लिए दिया। जमीन दी, आज की बिजली दी, पानी दिया, कहां का रोजगार मिला, मिलेगा? किसी को रोजगार नहीं मिला। तीन दौरे लगे हैं मेरे, हजारों किलोमीटर में सड़क पे गया हूं, मैंने एक नैनो गाड़ी नहीं देखी। मैं ढूंढ रहा हूं, मैं आपको बता रहा हूं, मैं ढूंढ रहा हूं कि मुझे एक नैनो गाड़ी पूरे गुजरात में मिल जाए। मैं कहूं किसी का तो फायदा हुआ, मगर मुझे एक नैनो गाड़ी नहीं मिली। आदिवासी भाइयों से कहा था, 2007 में कहा 15,000 करोड़ रुपए आदिवासियों के विकास के लिए करूंगा, दूंगा, नहीं दिया। उसके बाद कहा 2012, 5 साल बाद कहते हैं ठीक है 15,000 करोड़ रुपए नहीं दे पाया, 40,000 करोड़ रुपए मैं 2012 में दूंगा। 2016 हो गए, क्या आपको 55,000 करोड़ रुपए मिल गए? आपको कहा था
5 लाख आदिवासी युवाओं को मैं रोजगार दूंगा, मिल गया। सबको घर देने की बात की थी, मिल गया सबको घर। अच्छी शिक्षा की बात की, मिल गई शिक्षा। सबको स्वास्थ्य देने की बात की, मिल गया स्वास्थ्य। अब मैं आपको एक बात बताता हूं, यहां पे अशोक गहलोत जी बैठे हैं, राजस्थान के चीफ मिनिस्टर रहे, कांग्रेस पार्टी के चीफ मिनिस्टर थे। पूरे राजस्थान में अशोक गहलोत जी ने राजस्थान के हर नागरिक को मुफ्त में दवाई और इलाज का काम करके दिया था। इनके समय पूरे राजस्थान में राजस्थान का कोई भी व्यक्ति अगर अस्पताल में जाता था, कैंसर का इलाज कराता था, दिल का दौरा होता तो इलाज कराता था, मुफ्त में इलाज कराता था। यह है कांग्रेस पार्टी का काम, कांग्रेस पार्टी की सरकार। मोदी जी ने कहा मैं मेक इन इंडिया करूंगा, करोड़ों लोगों को मैं हर साल रोजगार दिलवाऊंगा। 2 करोड़ युवाओं को हर साल मोदी जी ने रोजगार देने की बात की थी। हमारा मुकाबला चीन से है। आप सेल्फी लेते हो, फोन पे बात करते हो, उस फोन के पीछे मेड इन चाइना लिखा है, चाइना में बनता है फोन। जब आप बात करते हो, सेल्फी लेते हो, चाइना के युवा को रोजगार मिलता है। 50,000 युवाओं को 24 घंटे में चाइना में रोजगार मिलता है। हमारा मुकाबला उनसे है। या रोजगार चाइना में मिलेगा या फिर हिंदुस्तान में, या सेलफोन पे मेड इन चाइना लिखा होगा या फिर मेड इन इंडिया लिखा होगा, मेड इन गुजरात लिखा होगा। अब सुनिए मोदी जी का चमत्कार। चाइना में 50,000 युवाओं को 24 घंटे में रोजगार, और पूरे हिंदुस्तान में, पूरे हिंदुस्तान में 24 घंटे में सिर्फ 450 युवाओं को नौकरी मिलती है, रोजगार मिलता है। मतलब जितने लोग यहां बैठे हैं, हां जो हाथ उठा रहे हैं, ये 400 लोग जो बैठे हैं, पूरे देश में 24 घंटे में सिर्फ इनको रोजगार मिलता है। ये है मेक इन इंडिया का चमत्कार। कहां था 2 करोड़ युवाओं को रोजगार दूंगा, कहां 2 करोड़, कहां 450। साल में 1 लाख युवाओं को रोजगार नहीं मिलता हिंदुस्तान में। 7 साल से सबसे ज्यादा बेरोजगारी आज है। ये सच्चाई है। साढ़े 6 लाख एकड़ जमीन बीजेपी की सरकार ने गुजरात की जनता से छीनी है। 6.5 लाख एकड़, उसमें से 60% जमीन आज तक प्रयोग नहीं की गई। आज तक 60% पर कोई फैक्ट्री नहीं लगी, कोई उद्योग नहीं लगा, मगर वो जमीन आदिवासियों को वापस नहीं मिली। वो जमीन अभी भी उन 5-10 उद्योगपतियों के हाथ में है। उत्तर प्रदेश में भट्टा परसौन में कुछ साल पहले आंदोलन चला था। उत्तर प्रदेश के किसानों ने अपनी जमीन की लड़ाई लड़ी, जैसे आप लड़ते हो, गुजरात के लोग लड़ते हैं, गुजरात के आदिवासी लड़ते हैं। कांग्रेस पार्टी उनके साथ जाके खड़ी हुई, और नया कानून हम लाए, जमीनी अधिकरण बिल।
सकती है, और अगर ली जाएगी तो मार्केट रेट से 4 गुना ज्यादा पैसा उसको मिलेगा। यह हमारा कानून था, पूरे हिंदुस्तान में हमने इसको लागू किया। अब देखिए, सबसे ज्यादा भ्रष्टाचार जमीन के मामले में होता है। इस कानून को बदलने की कोशिश किसने की? हमारे प्रधानमंत्री जी ने, बीजेपी ने 3 बार लोकसभा में इस कानून को रद्द करने की कोशिश की, मगर हम लड़े उनसे और रद्द नहीं करने दिया। फिर उन्होंने गुजरात के चीफ मिनिस्टर से कहा कि लोकसभा में हम कांग्रेस का मुकाबला नहीं कर पा रहे हैं, कानून को आप गुजरात में बदलिए। और उन्होंने आपसे जमीन छीनने के लिए इस प्रदेश में कानून बदला। हम पैसा कानून लाए कि आप लोग पंचायत के माध्यम से अपना विकास करो, उसको इन्होंने यहां इम्प्लीमेंट नहीं किया। आदिवासी बिल लाए हम लाए थे कि आपका जल, आपकी जमीन और आपका जंगल, इन सब चीजों का फायदा आपको मिले, उस बिल को इन्होंने यहां इम्प्लीमेंट नहीं किया। और बड़ी बड़ी बातें करते हैं विकास की, छोटे दुकानदार, छोटे व्यापारी, मिडिल साइज बिजनेस गुजरात की शक्ति है। 8 नवंबर पर पिछले साल नरेंद्र मोदी जी ने स्वयं नोटबंदी करके इन लोगों पर जबरदस्त चोट मारी। लंबे लंबे भाषण देते हैं, अलग अलग चीजें कहते हैं, मगर नोटबंदी और गब्बर सिंह टैक्स के बारे में नरेंद्र मोदी जी के मुंह से कुछ नहीं निकलता है। हमने इनसे कहा कि देखिए, आप टैक्स लगाते हैं तो एक टैक्स लगाइए, 18% पे लगाइए, क्योंकि अंत में टैक्स गरीब व्यक्ति देता है, और गरीब व्यक्ति 28% टैक्स नहीं दे सकता है। हमने उनसे यह भी कहा कि अगर आप जीएसटी लागू करना चाहते हो, आस्ते से करो, प्यार से करो, टेस्ट करके करो, मगर उन्होंने कहा नहीं, 12 बजे रात को हम जीएसटी लागू करेंगे। अर्थव्यवस्था को नष्ट कर दिया है नोटबंदी ने, 2% जीएसटी गिरा, जीडीपी गिरा दी, और जीएसटी गब्बर सिंह टैक्स ने और जबरदस्त नुकसान किया है, मगर मोदी जी इन चीजों के बारे में नहीं बोलेंगे। अमित शाह के पुत्र की कंपनी के बारे में, जय शाह की कंपनी जो शाह ज्यादा खा गया, उसके बारे में नरेंद्र मोदी जी नहीं बोलेंगे, एक शब्द नहीं बोलेंगे अलग अलग चीजों के बारे में। अगली बार आएंगे तो उनसे एक सवाल पूछना, आपने 2 करोड़ युवाओं को रोजगार देने की बात की थी, आज 24 घंटे में हिंदुस्तान में 450 युवाओं को रोजगार मिलता है, ये सच है या झूठ है? आप उनसे ये भी पूछना, 6.5 लाख एकड़ जमीन आपने हमसे छीनी, क्या ये सच है कि उसमें से 60% जमीन पे कुछ नहीं हुआ और वो जमीन आपने हमें वापस नहीं दी? आप ये भी पूछना कि आदिवासियों को आप नर्मदा का पानी देते हो, गुजरात के गरीबों को आप नर्मदा का पानी देते हो, या सिर्फ अपने उद्योगपति मित्रों को नर्मदा का पानी देते हो? ये सच्चे सवाल हैं गुजरात के सामने, और इनका जवाब आपको कांग्रेस पार्टी ही दे सकती है। अगर आप रोजगार चाहते हैं, शिक्षा चाहते हैं, स्वास्थ्य चाहते हैं, तो आपको सिर्फ कांग्रेस पार्टी ये काम करके दे सकती है। हम ये काम करना जानते हैं। देखिए, हम आपको 15 लाख जैसा वायदा कभी नहीं करेंगे, ये हम कर ही नहीं सकते हैं, क्योंकि हम जानते हैं कि ये वायदा खोखला होगा। हम आपसे सच्चाई कहते हैं
कभी कभी आपको ये बात अच्छी नहीं लगती है, कभी कभी आपको सच नहीं अच्छा लगता है, मगर हम कह देते हैं। मगर सच्चाई के बिना ये प्रदेश आगे नहीं जा सकता है। गुजरात से बेहतर कोई नहीं जानता है। आपने आप मत भूलिए, जैसा आज अमेरिका है सुपर पावर कहलाता है, वैसा 70-80 साल पहले इंग्लैंड हुआ करता था। उन दिनों का सुपर पावर था और सुपर पावर को हिंदुस्तान से किसने भगाया? गुजरात के दो बेटों ने, महात्मा गांधी और पटेल जी, सरदार पटेल जी, गुजरात ने सुपर पावर को बताया। सच्चाई सुपर पावर को बताई। और अगर आप सच्चाई सुपर पावर को बता सकते हो तो आप सच्चाई बीजेपी को भी बता सकते हो, और आने वाले दिनों में आप बताओगे। आप दूर दूर से आए, रात का समय है, आपको काफी कष्ट हुआ, महिलाएं भी आई हैं, आपको भी कष्ट हुआ, घर जाने में आपको समय लगेगा, मुश्किल होगी, तो मैं आपको दिल से धन्यवाद करना चाहता हूं। और आपने जो कष्ट उठाया, 2-3 घंटे में लेट हुआ, इसके लिए मैं फिर से आपसे माफी मांगना चाहता हूं। आपका दिल से बहुत बहुत धन्यवाद, नमस्कार और जय हिंद। जीतूभाई चौधरी ने विनती कि वो एक बार जोरदार कांग्रेस आवे से, कांग्रेस आवे छे, कांग्रेस आवे छे, राहुल जी आगे बढ़ो, राहुल जी। अपनो कार्यक्रम खूब लेट थे से 4-5 कलाक अगर वापी कार्यक्रम है, एट्ले मंचस्थ महानुभव तमाम आदरणीय भारतीय राष्ट्रीय कांग्रेस उपाध्यक्ष राहुल जी, अपना गुजरात प्रदेश